મિત્રો, આપણે બારમા ધોરણના છેલ્લા પ્રકરણ 16 પર્યાવરણીય સમસ્યાઓ, એની અંદર ખાસ તો પ્રદૂષણ સમસ્યાઓની વાત કરીએ છીએ. એમાં ગયા વખતે આપણે આગલા લેક્ચર્સમાં હવાનું પ્રદૂષણ જોયું, એર પોલ્યુશન, એના પછી જળનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, વોટર પોલ્યુશન, અને છેલ્લે સોલિડ વેસ્ટ, ઘન કચરાનું પ્રદૂષણ એટલે કે જમીનનું પ્રદૂષણ, ત્રણ વાત કરી. હવે પ્રદૂષણનો ચોથો અને છેલ્લો પ્રકાર જે પર્યાવરણની બહુ મોટી સમસ્યા રૂપ એ છે રેડિયો એક્ટિવ વેસ્ટ, એટલે કે કિરણોત્સર્ગી કચરો અથવા વિકિરણીય કચરો, એની આપણે વાત કરીએ. શરૂઆતમાં આપણે જ્યારે એ વિકિરણની એનર્જીનો ઉપયોગ કરવા માંડ્યા, રેડિયો એક્ટિવ એનર્જીનો, ત્યારે એવું લાગતું હતું કે એ ગ્રીન એનર્જી છે, એટલે કે એ એવી પ્રકારની એનર્જી છે કે જે પ્રદૂષણ કરતી નથી, પર્યાવરણને નુકસાન કરતી નથી, ઇકો ફ્રેન્ડલી એનર્જી છે. જેમ પવન ઉર્જા છે એ ઇકો ફ્રેન્ડલી કહેવાય, જે પવન જ્યાં પુષ્કળ વાતાવરણ જગ્યાએ આપણે પવન ચક્કી મૂકીએ, તમે લોકો નવમા દસમાં શીખ્યા છો, આ બધા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો અને અખૂટ સ્ત્રોતો કહેવાય, જે કદી પણ ખૂટવાના નહીં. એમ સોલાર પાવર કે સોલાર એનર્જી, એમ જ્યાં જ્યાં ઉત્તરાંચલ જેવા વિસ્તારમાં ભારતની અંદર ગંગોત્રી યમુનોત્રી તરફ તમે ઉત્તરાંચલ બાજુ જાઓ ત્યાં હાઇડ્રો પાવરનો ઉપયોગ થાય છે, કારણ કે ત્યાં ભારે માસ અમુક જગ્યાએ પાણીનો ધોધ જે પડતો રહેતો હોય છે, તો એ ધોધમાં લોકોએ ટર્બાઇન મૂકેલા હોય, અને એના કારણે એ ધોધના પાણીના પ્રવાહ માણથી વેગથી ટર્બાઇન પર વીજળી ઉત્પન્ન થાય. આ બધા ઇકો ફ્રેન્ડલી એનર્જી સોર્સ કહેવાય, એની અંદર કોઈ આપણને પ્રદૂષણ જે થતું જોવા ના મળે, ઇકો ફ્રેન્ડલી અથવા પર્યાવરણમાં પ્રદૂષણ ન કરે એવા પવનચક્કી, સૂર્ય ઉર્જા અથવા તો હાઇડ્રો પાવર, જળ ઉર્જા, ઘણીવાર ભૂતાપીય ઉર્જાનો પણ ઉપયોગ થાય. જમીનના અંદરની બાજુએ ગરમી છે, ભૂતાપીય ઉર્જા કહેવાય, જીઓથર્મલ એનર્જી. તો એમાં લોકો આપણું વિજ્ઞાન જે પાણી પાઇપ દ્વારા ઉતારે, પણ ત્યાં પુષ્કળ ગરમી હોય એટલે વરાળ થઈ જાય, એને લોકો બીજા પાઇપથી બહાર કાઢે અને વરાળના વેગથી એ એન્જિન ચાલે. જેમ જૂના વખતમાં ત્યારે તો ઇલેક્ટ્રિક એન્જિન થઈ ગયા બધા, રેલવેની અંદર પહેલાં કોલસાથી એન્જિન ચાલતું હતું, એમાં એ જ કામ કરવામાં હતું, કોલસાની ગરમીથી પાણી ગરમ કરીને વરાળથી એ એન્જિન ચાલે, સ્ટીમ એન્જિન કહેવાય. અત્યારે એ જે પાણીની વરાળ છે એ ભૂતાપીય ઉર્જાથી ઉત્પન્ન કરીને પછી આપણે એમથી ટર્બાઇન ચલાવે, તો એ ભૂતાપીય ઉર્જાને આપણે વિદ્યુત ઉર્જામાં ફેરવી આપણે એનો ઉપયોગ કરી શકીએ, પણ પ્રદૂષણ રહિત એક પ્રકારની ઉર્જા છે. તો આવી રીતે ઘણી ઉર્જા એવી છે કે જે ઇકો ફ્રેન્ડલી કહેવાય, જેની કોઈ આડઅસર ના હોય, જેનું કોઈ હવા પાણી જમીનનું પ્રદૂષણ થવાનું ના હોય. તો શરૂઆતમાં જે રેડિયો એક્ટિવ એનર્જી છે, કિરણોત્સર્ગી ઉર્જા, એને એવી ગ્રીન એનર્જી માનવામાં આવતી હતી કે એ પ્રદૂષણ રહિત ઉર્જા છે, એનાથી પ્રદૂષણ થતું નથી. જેમ કે આપણને ખબર છે આપણા ભારત દેશની અંદર ઘણી જગ્યાએ કોલસા બાળી અને વીજળી ઉત્પન્ન થાય છે, એવા યુનિટને કહેવાય થર્મલ પાવર યુનિટ, જેમાં કોલસા બાળે, પાણી ગરમ થાય, સ્ટીમ કે વરાળ બને અને દબાણથી ટર્બાઇન ચાલે, વીજળી ઉત્પન્ન થાય ને ગ્રામ્ય વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં વીજળીને પૂરી પાડવામાં આવે, એને થર્મલ પાવર સ્ટેશન કહેવાય. પણ આપણને ખબર છે કે ભારત દેશની અંદર ઘણી જગ્યાએ ન્યુક્લિયર પાવર સ્ટેશન પણ છે, એટલે કે યુરેનિયમ જેવી જે રેડિયો એક્ટિવ ધાતુ છે એને બાળી અને એને કારણે જે ગરમી ઉત્પન્ન થાય એની મદદથી પાણીને ગરમ કરી વરાળથી ટર્બાઇન ચલાવીને વીજળી છે ઉત્પન્ન થાય છે. તો શરૂઆતમાં એના માટે પહેલાં જ માનતું કે એ ગ્રીન એનર્જી છે, અને આમ પણ એ ન્યુક્લિયર પાવર સ્ટેશન છે એ આ થર્મલ પાવર સ્ટેશન કરતાં, જેમાં કોલસા બાળીએ છીએ એના કરતાં ઘણું ચઢિયાતું એ રીતે કહેવાય કે કોલસાને કારણે ઘણો ધમણો થાય, જ્યારે આ ન્યુક્લિયર એનર્જીમાં યુરેનિયમ બાળવામાં કોઈ ધમણો થતો નથી. વળી હજારો ટન કોલસાને બાળવાથી જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય એ થોડાક જ ગ્રામ કે કિલો યુરેનિયમ બાળવાથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ જાય છે, એટલે કેટલું બધું લેબર બચી જાય, કેટલી સ્ટોરેજની જગ્યા બચી જાય. બળ્યા પછી કોલસાની જે રાખ છે, એસ રખિયા, એનો પણ નિકાલનો બહુ મોટો પ્રશ્ન હોય. જ્યારે આ થોડાક ગ્રામ કે કિલો બળેલું જે યુરેનિયમ છે એની બહુ કંઈ એવી રખિયા ઉત્પન્ન થાય નહીં, એટલે ઘણી ઘણી રીતે આ જે રિએક્ટર છે, ન્યુક્લિયર રિએક્ટર, ન્યુક્લિયર એનર્જી ઘણી સારી કહેવાય, ચડિયાતી કહેવાય થર્મલ પાવર એનર્જી કરતાં.
पहली समय धीमे धीमे पी ख्याल आयो कि जे आ रेडियो एक्टिव एनर्जी है यनी घनी बड़ी मुश्किल है ये पर्यावरण अंदर खतरनाक प्रदूषण से उत्पन्न करे। बे बहुत मोटी घटना का उल्लेख अपने टेक्स्ट बुक में करेलो है। एम एक घटना है ये थ्री माइल आईलैंड पेंसिल्वेनिया यूनाइटेड स्टेट अमेरिका में आयेल एक न्यूक्लियर रिएक्टर है थ्री माइल आईलैंड। ये घना बदा न्यूक्लियर रिएक्टर धरावे है एमु रिएक्टर टू ए लीकेज थे जेने कारण घनी बड़ी नुकसानी थे। तेरे ख्याल आयो कि रेडियो एक्टिव पावर स्टेशन में एट्ले कि न्यूक्लियर पावर स्टेशन में जो रेडियो एक्टिविटी लीकेज थे प्रसारण थाय तो घणो बहुत नुकसान थाय। बीजू आपने एक्जाम्पल आप चर्नोबिल चर्नोबिल है युक्रेन में आलू न्यूक्लियर पावर स्टेशन है। एनी अंदर एक समय 1986 में एनु रिएक्टर नंबर 4 एमा लीकेज थयेलो एने कारणे घणी बधी नुकसानी ए देश में थयेली। એટલું જ નહીં, તમે છેલ્લે હમણાં છાપા વાંચતા હતા 4-5 વર્ષ પહેલાં જાપાનની અંદર ફુકુશીમા કરીને એક શહેર છે ત્યાં પણ આ ન્યુક્લિયર રિએક્ટર છે એ પણ લીકેજ થયેલું અને ઘણું બધું નુકસાન થયેલું છે। એ સિવાય આપણે ઇન્ડિયામાં ગુજરાતની અંદર કાંકરાપાલમાં પણ એક ન્યુક્લિયર પાવર સ્ટેશન છે, મુંબઈમાં છે, રાજસ્થાનમાં છે, સાઉથમાં છે, કલ્પકમ કોટા એવી જગ્યાએ ન્યુક્લિયર પાવર સ્ટેશનો છે એની અંદર યુરેનિયમ બાળીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે। એની અંદર પણ લોકોએ ઘણા બધા અગમચેતીરૂપ પગલાં પ્રિકોશન્સ લેવા પડે, થ્રી લેયર પ્રિકોશન એ લોકો લીધા હોય અને એ જો નિષ્ફળ જાય ત્યારે એ ન્યુક્લિયર પાવરની જે વિકિરણ છે કે રેડિયો એક્ટિવિટી છે એ હવા દ્વારા ફેલાય એનું ઘણું બધું નુકસાન છે એ થતું હોય છે। તો પછી ખબર પડે કે રેડિયો એક્ટિવિટી ઘણું બધું નુકસાન છે એ થાય છે। તો અહીંયા આપણને આ બે એક્ઝામ્પલ આપેલા છે કે જેના આધારે આપણને ખ્યાલ આવ્યો કે ન્યુક્લિયર એનર્જી પાડવાથી ઘણું ઘણું નુકસાન છે એ થતું હોય છે। એ સિવાય આ તો ન્યુક્લિયર પાવર આપણે મેળવતા હોઈએ યુરેનિયમ જ્યારે બળતું હોય એની ચેઇન રિએક્શન ચાલતી હોય એના ટર્બાઇન કે એના પ્લાન્ટની અંદર ત્યારની વાત છે, પણ એક વખત યુરેનિયમનું પૂરેપૂરું બળતણ થઈ જાય, યુરેનિયમમાં પૂરેપૂરું ચેઇન રિએક્શન થઈને રેડિયોએક્ટિવિટી ઉત્પન્ન થઈ જાય, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ જાય અને એના કારણે જે પાણી ગરમ કરવું, વરાળ બંધ, સ્ટીમ એન્જિન ચાલે, વીજળી ઉત્પન્ન થાય, એ કામ પતી જાય પછી એ યુરેનિયમ એ માઇલ્ડ રેડિયોએક્ટિવિટી શરૂઆતમાં એકદમ સ્ટ્રોંગ રેડિયોએક્ટિવિટી ઉત્પન્ન કરે જેનો ઉપયોગ આપણે ઉર્જા તરીકે કરીએ છીએ। આપણને ખબર છે રેડિયોએક્ટિવિટી કેટલી ઉર્જા છે, આપણે બધા જોયું નથી પણ વર્ષો પહેલાં અમેરિકાએ જાપાનના હિરોશિમા નાગાસાકી ઉપર જે એટમ બોમ્બ નાખ્યો હતો એ પ્રકારની ન્યુક્લિયર એનર્જી હોય એના કારણે જે ઉર્જા ઉત્પન્ન થયેલી કેટલાય લોકો છે એ હડપિંજર થઈ ગયા, બળી ગયા, શેકાઈ ગયા, જે લોકો બચવા માટે પાણીમાં પડ્યા એ તો ઓર પેઇનફુલી મળ્યા કારણ કે પાણી એટલું ગરમ થઈ ગયું હોય, લોકો ગરમીથી બચવા પાણીમાં પડે નહીતર ધરતો એ પણ એટલું ગરમ થઈ ગયું હોય અને માણસ શેકાઈ ગયા, બફાઈ ગયા। આપણે ઉર્જાનો અનુભવ છે આપણે બધાએ સાંભળ્યું છે, ચિત્ર જોયા છે, થોડું એનું વિડીયો પણ આપણને ક્યાંક ક્યાંક અવેલેબલ નેટ ઉપર જોવા મળે છે। તો એ ઉર્જા એ ઉત્પન્ન થઈ જાય ઉષ્મા ઉર્જાના રૂપમાં રેડિયો એક્ટિવિટી, પછી એની અંદર એવું કહેવાય છે કે બળ્યા પછી લગભગ 25 વર્ષ સુધી યુરેનિયમનું બળતણ થઈ ગયા પછી 25 વર્ષ સુધી એમાંથી માઇલ્ડ રેડિયો એક્ટિવિટી એ પ્રસારિત થયા છે, હવામાં ઉત્પન્ન થયેલા છે। હવે એ યુરેનિયમ આપણને કામ લાગતું નથી, એની એટલી
आइडिया एक्टिविटी नहीं कारण एटली ऊर्जा उत्पन्न थती नहीं कारण पानी गरम कर वराल कर टीम एंजीन जो है सके हमें आम काम लगता नहीं वेट थी गई जम कोलसा बड़ा पे रखिया उत्पन्न ये प्रकार की आपने बात जवाब मे हमें नाकू क्या तुम खुल्लू मूको तो हवा विकिरण फैलाय समग्र जीव सृष्टि ने मानव जात नुकसान थे पानी में नाखो तो जल सृष्टि नुकसान थे इन्हें नाकू क्या तो एना व्यवस्था उभी करी है कि आवा आ युरेनियम सड़ियाओ युरेनियम धातु सड़ियाओ इन्होंने रिएक्शन करी हो चेन रिएक्शन पड़वा पी मड़ी तो देखा मतलब एवं लगे ओलसो बढ़ा पीछे अपन सफेद लगे काला में पर आ तो अपन लगभग देखा कोई फेरफार लगे नहीं एवं युरेनियम सड़िया ने जमीन में 500 फूट ऊंडे खाड़ा में फाटी देटा फूट की ऊंचाई ऊपर हम रेडियोएक्टिव बाहर नहीं आए इतने आ एक उपाय कर आ उपाय में ना एक लूप होल है एम नुकसान है जमीन में पानी में जे अपने बोरिंग कहीं पानी काढ़ीए छे जमीन में रहेली जीव सृष्टि आटली ऊंडाई नहीं होत हो नुकसान थवानी शक्यता एनु पण गड़तर थाय गड़तर मतलब त्यां रहे रेडियो एक्टिविटी फैलावे छे एटले जमीन ने पण जमीन नी एक प्रकार नी आपणी कुदरती सोर्स छे आपणी ए संपत्ति छे कुदरती नेचरल ए आपणी संपत्ति छे तो एने पण नुकसान थाय एटले हवे आ केटलाक वर्षोथी एवुं करवामां आवे छे युरेनियम जे रेडियो एक्टिविटी उत्पन्न करे तो एवुं के लिक्विड आवे छे एनी अंदर पण डुबाड़ी दईए एम रेडियो एक्टिविटी बाहर निकलती नहीं तो लिक्विड में 25 वर्ष सुधी पेक कर लिक्विड भरे कंटेनर में नाखी सड़िया पेक कर मूकी रखा 25 वर्ष पची ए रेडियो एक्टिविटी खलास थी गई हो पी ए नुकसानकारक नहीं रहे अत्यार हाल एवं उपाय कर इन शोर्ट बातों पर ध्यान रखना पड़े कि युरेनियम अथवा एवं जितनी रेडियो एक्टिव धातुओ है वपराश में हो जो अगमचेतीना पगला ले प्रिकॉशन्स लेवामां ना आवे तो एनुं घड़तर थाय रेडियो एक्टिविटी लीकेज थाय तो घणुं बधुं नुकसान थई शके छे अने एनुं बळतण पूरेपूरुं थया पछी पण एनी उपर एनी अंदरथी उत्पन्न थती जे माइल्ड हळवी रेडियो एक्टिविटी छे किरण उत्पन्न थाय ए पण नुकसान करता वर्षो सुधी 25 वर्ष सुधी रहेतुं होय छे तो ए आपण टूंकमां नुकसान करे छे आपण खबर पड़ी कि आ जे रेडियो एक्टिव एनर्जी पण एक्चुअली ग्रीन एनर्जी अत्यारे दुनिया देश में मोटा मोटा माथा में दुखा प्रश्न है कि रेडियो एक्टिव एनर्जी आप खरा पर पची जो रेडियो एक्टिव वेस्ट है कचरे नाखवो क्या अलग अलग देशों बता कचरे भेगा कर पृथ्वी की बहार छोड़ी मूके जैसे गुरुत्वाकर्षण नहीं पृथ्वी की बहार की भ्रमण कक्षा में एटलो कचरो भेगो ये भ्रमण कक्षा ने साफ करी पड़े एम है एट्लो कचरो त्या भेगो थी गये टूंक में ओवरओल आ एक प्रकार प्रदूषण है एवं साबित थी जाए आ रेडियो एक्टिव नुकसान शू कहते अपन बहुत खबर है आप रेडियो एक्टिविटी जो कचरो है कई रीते उत्पन्न थाय सोर्स की आप बात करी हमें एना नुकसान की बात करिए अथवा तो आप दर वक्त लखीए छे असरो तो अपने बात कीजिए कि रेडियो एक्टिविटी ने कारण कैंसर ना केस से घना बदा बढ़ी जाए कारण के रेडियो एक्टिविटी शरीर पर पसार थाय तो आप जो डीएनए है ये डीएनए ने बहुत नुकसान करे एने कारण व्यक्ति ने कैंसर थाय चामड़ी में रहेली रुधिरवाहिनी कैंसर खास थी सके सीवाय अन्य अंगों पर कैंसर थाय सीवाय मोतिया की असर पर रेडियो एक्टिविटी ने कारण जवाब आम तो ये असर अल्ट्रावायलेट किरणों ने कारण थाय तो आ असर पर थाय सीवाय आपन आपी है कि स्नो ब्लाइंडनेस ये पण मोटा भागे अल्ट्रावायलेट किरणों ने कारण थाय आ बधी असरो या रेडियो एक्टिविटी ने कारण मुख्य असर तो आ चामडीना रुधिरवाहिनीना कैंसर ने आपने जवा मे जो
ઇલેક્ટ્રિક આપણે અલ્ટ્રાવાયોલેટ આપણે આ રેડિએટિવિટી જો વાતાવરણમાં ફેલાય મુખ્યત્વે આપણને આ કેન્સર છે જોવા મળે વ્યક્તિ છે એના શરીરમાં કોઈ ને કોઈ અંગનું કેન્સર છે એ ડેવલપ થાય તો એની અસરો છે એને દૂર કરવા માટે શું કરવું રેડિએટિવ દૂર કરે તો આપણે અહીંયા ઉપાયમાં કીધું કે જમીનમાં 500 ફૂટ ઊંડે ખાડો ખોદી અને એને દાટવામાં આવે તો એક ઉપાય બીજો ઉપાય મેં તમને આઉટ ઓફ કોર્સ કીધો કે અમુક એ પ્રકારના રસાયણો જેમાંથી રેડિયોએક્ટિવિટી પસાર થઈ શકે નહીં તો એમાં એને મૂકી રાખે લાંબા સમય સુધી જેટલો સમય એમાં રેડિયોએક્ટિવિટી રહેવાની એટલો સમય તો પણ એ વિકિરણો કે એ કિરણોત્સર બહાર ફેલાશે નહીં અને ઘણું બધું જે પ્રદૂષણ છે એ થતું અટકી જશે એ સિવાય આપણને એક અસર આપી છે એ છે ઓલ્બિનો અસર ઓલ્બિનો અસર ઓલ્બિનો ગલ્ફ દેશનો શબ્દ છે આ આરબ દેશનો શબ્દ છે ઓલ્બિનો એનો મતલબ આમ તો તમે શબ્દ અસર જોવા જાઓ ને તો નાનું બાળક એવું થાય અહીંયા ઓલ્બિનો મતલબ એવું પ્રમાણ છે કે જે સમુદ્રની ઉપર સપાટી છે એનું ઉપરનું પાણી અને એને સંપર્કમાં રહેલું વાતાવરણ એ બંને ગરમ થાય એને લઈ અને અલ્બિનો અસર છે થતી જોવા મળે અલ્બિનો અસરને કારણે એ વાવાઝોડું પણ થાય પુષ્કળ ધોધમાર વરસાદ પણ આવે અને ઘણી વખત સમુદ્રની અંદર એ સુનામી મોજા પણ આવે સુનામી તમે નામ સાંભળ્યું હશે સુનામીનો મતલબ શું થાય એવું પહેલાના જમાનામાં કહેવાતું કે સમુદ્ર પોતાની મર્યાદા ઓળંગે નહીં સમુદ્રમાં કદી પૂર આવે નદીઓમાં પૂર આવે સમુદ્ર કદી પોતાની મર્યાદા ઓળંગે નહીં પણ માણસની જે પ્રવૃત્તિઓ એને કારણે આ રેડિયોએક્ટિવિટી ને એ બધી વસ્તુઓને કારણે વૈશ્વિક તાપમાન ગ્લોબલ વોર્મિંગ એટલું વધ્યું છે એને કારણે જે મોટા મોટા બરફના પહાડો છે પૃથ્વીની ઉપર રહેલા લાંબા સમયથી હજારો વર્ષોથી એનું એ બરફ બધો ઓગળી સમુદ્રમાં જાય એને કારણે હજારો ગેલન પાણી સમુદ્રમાં જાય સમુદ્રમાં મોટા મોટા મોજા ઉછળે અને એમાં અર્ધનો અસર પણ ભાગ ભજવે પવનનો પણ ભાગ ભજવે એને કારણે મોટા મોટા મોજા ઉછળે જેને આપણે કહીએ સુનામી મોજું એક પ્રકારનું દરિયાનું પૂર જેવું જ કહેવાય અમે કેરળની અંદર આપણે ઇન્ડિયામાં આ સુનામી મોજું આવી ગયું ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે વિદેશોમાં પણ જોવા મળે છે તમે એના વિડીયો કદાચ જોયા હોય તો એને એની વસ્તુ જોયા હોય ખ્યાલ હશે દરિયાના એ મોજાઓ એટલા પ્રચંડ તાકાતવાળા મોટા મહા મોટા હોય એની અંદર માણસની તાકાત છે કે કામ લાગતી નથી મોટા મોટા બિલ્ડિંગોને રમકડાના પોતાના મહેલને જ્યાં પડી નાખે જે વાહનો છે એ વાહનની મનના ચોપડાની ગાડીઓ હોય એને મેળામાં ફરવા ગયા હોય ગાડીઓ લીધી હોય ને નહીં તમે જોરથી ડોરથી પાણી જઈ અને છાલક મારો તો બધા રમકડા ઉડી જાય કે વહી જાય કે ફેંકાઈ જાય એમ આ બધા મોટા મોટા વાહનો એ સુનામી મોજામાં ઉછળી દૂર દૂર ફેંકાઈ જાય એ સુનામી આ તમે જોવો ને અમુક ગાડીઓ તો ધાબે ચડી ગઈ હોય એટલું અમુક ફેંકાઈને ઉછળી હોય ને ક્યાંક ધાબે ચડી ગઈ હોય કે ઝાડમાં એ વાહન ભરાઈ ગયું હોય અમુક ઢોર જે છે તૃણાહારીઓ ભેંસ એ પણ ક્યાંક એવી રીતે ઉપર ચડી એટલી તકલાત નહીં હોય છે તો એ પણ એક નુકસાન જેને આપણે અલ્બિનો અસર તરીકે ઓળખે છે એક બીજું નુકસાન બતાવ્યું છે આપણને કિરણોત્સર્ગને કારણે થતું એ છે ગ્રીન હાઉસ અસર ગ્રીન હાઉસ અસર કિરણોત્સર્ગ કચરાને કારણે થતી અસર છે એમાં આપણને એવું આપ્યું છે કે ગ્રીન હાઉસ અસરનો મતલબ થાય કે પૃથ્વીનું તાપમાન છે એ પૃથ્વીનું તાપમાન અત્યારે 15 ડિગ્રી સેલ્સિયસ છે એટલે દેશ વિવિધ પ્રકારના જે 100-200 કરતા પણ વધારે દુનિયામાં દેશ છે એ બધાના તાપમાનને એવરેજ કહેવાય તો પૃથ્વીનું એવરેજ તાપમાન સરેરાશ તાપમાન લખીએ 15 ડિગ્રી સેલ્સિયસ છે એ આ ગ્રીન હાઉસ અસરને આભારી છે
જો ગ્રીન હાઉસ અસર ના હોય, જો ગ્રીન હાઉસ ઇફેક્ટ અથવા અસર ન હોય ને, તો પૃથ્વીનું સરેરાશ તાપમાન અત્યારે -18 ડિગ્રી સેલ્સિયસ હોય. હવે તમે જોવો કે આપણું તાપમાન આપણી આસપાસનું પર્યાવરણનું વાતાવરણ 10 ડિગ્રી 8 ડિગ્રી 5 ડિગ્રી તો પુષ્કળ ઠંડી પડે. 5-4-5 ડિગ્રી કરતાં ઠંડી કહેવાય, ભયંકર ઠંડી કહેવાય. હાડકાઓની સાઈ ધ્રુજવામાં ઠંડી કહેવાય. લેહ લડાખમાં તો -ડિગ્રી હોય છે, -10, 15, 20, 25 ડિગ્રી થઈ જાય છે. અહીં અંદર જનજીવન છે શક્ય નથી. તો પૃથ્વીમાં ખાઈ વાતાવરણ જો -18 ડિગ્રી સેલ્સિયસ રહે તો પણ એમાં એટલું જીવન શક્ય નથી, જેટલું જીવન જેથી જૈવિક અત્યારે આ તાપમાનના ગાળામાં આપણને જીવા મળે છે. અહીંયા વાતાવરણમાં તો કહેવાનું એ કે -18ના બદલે 15 ડિગ્રી છે, થોડુંક તાપમાન છે એ હુંફાળું છે, જેને આપણે ઇંગ્લિશમાં વોર્મ ટેમ્પરેચર કહીએ છીએ. તો જે વોર્મ ટેમ્પરેચર થવું ને, હુંફાળું વાતાવરણ રહેવું થવું ને, એને આપણે કહીએ છીએ ગ્રીન હાઉસ ઇફેક્ટ. કારણ કે આ હુંફાળા વાતાવરણની અંદર છે બધી વનસ્પતિઓ ઉગે, બધી વનસ્પતિઓ પાંગરે, એટલે કે મોહરી ઉઠે, ચારે બાજુ લુંટરી જોવા મળે. લુંટરીના કારણે આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ. આપણે એકદમ રેડ હાઉસ ઇફેક્ટ, યલો હાઉસ ઇફેક્ટ નહીં કહેતા, પણ ટૂંકમાં આ હુંફાળું વાતાવરણ એને આપણે ગ્રીન હાઉસ કહીએ છીએ. આપણને નાના બે એક્ઝામ્પલ આપે છે ગ્રીન હાઉસ અસર સમજાવવા માટે, કે જેમ કે ગાડી બંધ પડી હોય તડકે, અંદર જે ગરમી એકઠી થાય એને ગ્રીન હાઉસ અસર કહેવાય. જે વનસ્પતિઓ શિયાળાની ઠંડીમાં ઉગી શકે નહીં, એના માટે કાચની પારદર્શક કાચની મોટી દિવાલો ઊભી કરી અને બંધ ઘર કરવામાં આવે, ગ્લાસ હાઉસ જેવું કહેવાય. ગ્લાસ મતલબ કાચ, એને ગ્લાસ હાઉસ કહેવામાં આવે. એની અંદર વનસ્પતિ ઉછેરવામાં આવે, તડકો તો અંદર જાય પણ એની જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય પછી બહાર આવે નહીં. અંદર વાતાવરણ એક હુંફાળું રહે, જેમ શિયાળામાં ઘર બંધ રાખીએ છીએ તો અંદર આપણા કારણે અને ઘરમાં બંધ રહે એટલે વાતાવરણ હુંફાળું રહે. જેવું ઘર કે બારણું ખોલીને બહાર જાઓ ને તો ઠંડી લાગે, કારણ કે બહાર તાપમાન ઠંડુ છે, અમારા ઘરની અંદર બંધ છે તો એટલી ઠંડી લાગે નહીં. એવી રીતે આપણે આવી રીતે હુંફાળું વાતાવરણ છે ઉત્પન્ન કરીએ, એના કારણે ઠંડીમાં ન આવી શકે વનસ્પતિ, પણ તે ઠંડીમાં પણ ગ્લાસ હાઉસના કારણે બંધ વાતાવરણ થવાને કારણે એમાં ઉષ્મા ઉર્જા જળવાય, ઠંડી નહીં પડે અને એ વનસ્પતિ ઉગે અને લીલી ચમરે, એટલે આપણે એમ કહીએ છીએ ગ્રીન હાઉસ અસર. એ હાઉસ મતલબ જગ્યામાં ગ્રીનરી રહે છે એનું કારણે હુંફાળું વાતાવરણ છે. તો એ જે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એ આમ આપણે જોવા જઈએ તો એ આવકાર્ય છે, એના વગર જીવન શક્ય નથી. એ ગ્રીન હાઉસ અસર જે થાય છે એ આવકાર્ય છે, પણ જ્યારે એ તાપમાન જરૂર કરતાં વધી જાય, હુંફાળા પણ જરૂર કરતાં વધી જાય, ત્યારે એ ગ્રીન હાઉસ ઇફેક્ટ છે નુકસાનકારક સાબિત થાય છે. જેમ કે આપણને એવું આપ્યું છે કે પૃથ્વીનું વાતાવરણ છે એમાં 0.6 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે, અને ભવિષ્યમાં 2050 સુધીમાં 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. જો એવું થશે, મેં કીધું એમ મોટા મોટા જે બરફના પહાડો જે ઓગળશે, સમુદ્રમાં આવશે, ઘણી સુનામી જેવી હોનાર સર્જાય, એવી રીતે બીજી ઘણી મુશ્કેલીઓ થાય, રોગચાળો પણ ફેલાય, રોગોના ફેલાવાના જે દિશાઓ છે એ પણ બદલાઈ જાય, અમુક પ્રાણીઓ રોગો છે એ વનસ્પતિમાં કે વનસ્પતિ પ્રાણી રોગો માણસમાં થવા માંડે, એવી ઘણી બધી પણ ધારી આફતો છે આવી શકે છે જો આટલું તાપમાન છે પૃથ્વીનું વધી જાય તો. એ ગ્રીન હાઉસ ઇફેક્ટને કારણે થાય. આવું તાપમાન વધવાનું કારણ શું? તો વાતાવરણમાં અમુક એવા માનવ પ્રવૃત્તિને કારણે ઉમેરાતા વાયુઓ, જેમ કે આપણને નામ આટલા છે, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, મિથેન અને ક્લોરો ક્લોરોકાર્બન, એનું આખું નામ છે ક્લોરો ક્લોરો કાર્બન્સ, કાર્બન સી અને કાર્બન્સ એટલા બહુવચનમાં એચ લગાવે છે, ક્લોરો ક્લોરોકાર્બન CFC આપણને બીજું આપ્યું નથી, પણ હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન પણ આવે, HCFC હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન.
આ બધા જે વાયુઓ છે એને કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, એટલે કે જે હુંફાળા પણ છે એ જરૂર કરતાં વધી જાય છે, અને એને કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે નુકસાનકારક સાબિત થાય છે. એટલા માટે આ બધા વાયુઓના પ્રત્યે છીએ ગ્રીન હાઉસ વાયુ. આ બધા ગ્રીન હાઉસ વાયુ અમને વાતાવરણમાં પ્રમાણ આપી છે પાઈ ચાર્ટના રૂપમાં. વર્તુળ આકારના આપણે પણ વસ્તુનું પ્રેઝન્ટેશન બતાવીએ, આપણે એનું આવી રીતે પ્રમાણ કે માપ કે એનું નિરૂપણ કરીએ એને પાઈ ચાર્ટ કહેવાય છે. અહીંયા આપણને આવું આપેલું છે 20%, 14%, 6%, બાકી બચ્યું 60%. એટલે કુલ 100% વાતાવરણ વાયુ થઈ ગયો, એમાં 60% માત્રામાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે, 20%ની માત્રામાં આપણને મિથેન જે જોવા મળે છે CH4, 14%ની માત્રામાં CFC જોવા મળે, અને 6%ની માત્રામાં નાઇટ્રસ ઓક્સાઇડ છે જોવા મળે. બધા ગ્રીન હાઉસ વાયુઓને કારણે આજે પૃથ્વીનું વાતાવરણ છે જરૂર કરતાં વધારે ગરમ ગરમ થતું રહે છે, હુંફાળું હુંફાળું થતું રહે છે. એનું લોજિક આપણે સમજાવ્યું છે કે જે પૃથ્વી ઉપર સૂર્યપ્રકાશ રૂપી જે વિકિરણો આવે છે સૂર્યમાંથી જે આપાત થાય છે, પૃથ્વીનું વાતાવરણ આપણે સૂર્ય છે એમ કહીએ, એમાંથી જે આવતા વિકિરણો છે એ વિકિરણોમાં જ્યારે ઘણું બધું હોય, યુવી રેઝ, IR રેઝ, માઇક્રોવેવ, રેડિયો વેવ, કોઈ સોલાર સ્પેક્ટ્રમ છે, એમાંથી એવું કહેવાય છે કે 1/4 ભાગની ઉર્જા એ તો પૃથ્વી ઉપરથી પરાવર્તિત થઈ જાય છે. પૃથ્વી પર સોરી વાતાવરણમાં પૃથ્વી ઉપર સૂર્યનું વિકિરણ આવે એ પેલા જે વાદળાઓ છે એ જે પરાવર્તન કરી નાખે છે, પછી જે 1/4 છે સોરી 1/4 ભાગ એ શોષાઈ જાય છે, આયન આયન શોષાઈ જાય, બાકી 1/4 ઉર્જા આયને તે અટકી જશે, બાકીની 50% ઉર્જા છે એ પૃથ્વી ઉપર આપાત થાય છે. એમાં આપણે ખબર છે કે વનસ્પતિઓ તો માત્ર 2.2% ઉપયોગ છે એ લીલી વનસ્પતિ કરે છે, બાકી બધી ઉર્જા છે એ પૃથ્વી ઉપર શોષાય છે. એમાંથી પૃથ્વી ગરમ થાય એટલે IR ઉત્પન્ન થાય છે. IR એનો મતલબ થાય ઇન્ફ્રા રેડ કિરણો. ગુજરાતીમાં કહીએ એને કહેવાય પારરક્ત કિરણો. આ પારરક્ત કિરણો છે ને એટલે બહુ થોડીક જ માત્રામાં પાછું પૃથ્વી ઉપરની વાતાવરણમાં પર્યાવરણમાં મોટા ભાગને IR પૃથ્વી ઉપર પૃથ્વી પર રોકાઈ જાય છે. એ કેવી રીતે? એનું કારણ આ બધા વાયુઓ છે. જે વાતાવરણની અંદર આવા ગ્રીન હાઉસ વાયુઓ હોય, કાર્બન ડાયોક્સાઇડ કે મિથેન કે વગેરે, એ જે વાયુઓ છે એ IR રેઝ જ્યારે પૃથ્વી ઉપરથી પર્યાવરણ પામતા હોય ત્યારે એ CO2 અણુઓ પકડાય એટલે પાછા પાછા પર્યાવરણ પામે, જે ઉપર વાતાવરણમાં નિકાલ પામવાના બદલે, નાશ પામવાના બદલે પર્યાવરણ બદલે પુનઃ પર્યાવરણમાં પૃથ્વી ઉપર વળી પૃથ્વી જોડે બધા બધા પર્યાવરણ માંગે વાતાવરણ વળી બધા CO2 વાયુ કે મિથેન વાયુ જેવા ગ્રીન હાઉસ વાયુઓ હોય એ વાયુને કારણે વારંવાર પુનઃ પુનઃ પૃથ્વી ઉપર પર્યાવરણ પામે, વળી બધા બધા બહાર નિકાલ પામવા પ્રયત્ન કરે, વળી એ વાયુઓને કારણે પૃથ્વી તરફ પર્યાવરણ પામે, એને કારણે વાતાવરણ ઘણું બધું ગરમ થાય, જરૂર કરતાં વધારે વોર્મ અથવા ઉમફળ બને, એને કહેવાય માઠી ગ્રીન હાઉસ અસર. અવકાર્ય નહીં પણ એને આપણે ઇષ્ટાંતિ અનિચ્છનીય ગ્રીન હાઉસ ઉત્પન્ન થાય. આ જે છે ઇચ્છનીય ગ્રીન હાઉસ, આટલું જે વોર્મ થાય વાતાવરણ ઉપાડો ઇચ્છનીય છે. આવા વાયુઓ જ્યારે વાતાવરણમાં વધી જાય શહેરીકરણને કારણે, વાહન વ્યવહારને કારણે, ઉદ્યોગોને કારણે, અને વાયુઓ વાતાવરણમાં ફેંકાય છે
એના કારણે એ જગ્યાએ એ પૃથ્વી ગરમ થવાને કારણે આયર ઉત્પન્ન થાય છે, એ ફેંકાઈ જાય અવકાશમાં, આપણને નુકસાન ના થાય. એ ફેંકાવાના પૃથ્વી ઉપર પૃથ્વી રિફ્લેક્ટ થયેલા કરે, રિફ્લેક્શન રિરિફ્લેક્શન થઈ લાગે, એના કારણે પૃથ્વીનું વાતાવરણ જે ગરમ થાય છે જરૂર કરતાં વધારે. એ અનિચ્છનીય ગ્રીન હાઉસ અસર કહેવાય. અને એને કારણે ઘણી બધી મુશ્કેલીઓ જે આપણે આગળ નુકસાન સમજાવ્યું એ નુકસાન જે થવાની શક્યતા ઘણી બધી વધી જાય. તો આવી રીતે આ બધી અસરો છે એ રેડિયોએટિવને કારણે થાય. તો આપણે એના સોર્સ પછી અસરો અને અહીંયા આપણે આ ઉપાય છે એ બતાવેલા છે. વધુમાં વધુ આપણે જે પરંપરાગત જે આ ઉપાયની વાત કરીએ તો આ એક આપણો ઉપાય આપણો છે. બીજો ઉપાય આપી શકીએ કે વૃક્ષો બધા બધા ઉગાડવા, એના કારણે આ જે ગ્રીન હાઉસ વાયુ CO2 છે એ વૃક્ષો શોષી લે. એવી રીતે જે પરંપરાગત બળતણ છે અશ્મિ બળતણ એનો ઉપયોગ છે ઓછામાં ઓછો કરવો, એના કારણે CO2 વાયુ છે ઉત્પન્ન થતા હોય છે. એ સિવાય CFC વગેરે વાયુ જે ઉત્પન્ન થતા હોય એ પ્રકારના પદાર્થનો ઉપયોગ કે વાહન કે વસ્તુનો ઉપયોગ આપણે ઓછામાં ઓછો કરવો, સાધનનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો, એને કારણે આ રેડિયોએક્ટિવિટીનું પ્રમાણ છે એ ઘટે એવું કહેવાય, એની અસરો છે એ અટકે કે ઘટે એવું કહેવાય. આ બધા એના ઉપાયો છે આપણે કહી શકીએ. અહીંયા આપણે ચોથી પ્રકારનું જે પ્રદૂષણ છે પર્યાવરણ સમસ્યા રેડિયોએક્ટિવ વેસ્ટ કિરણોત્સર્ગ કચરો એના કારણો અસરો અને ઉપાયોની વાત કરી. નોટબુકમાં લઈ તમારી ભાષામાં થોડી વધારે એડ માગે કે માહિતી એડ કરો. નેક્સ્ટ ટાઈમ આપણો પાઠનો છેલ્લો મુદ્દો વાંચી જાઓ, છેલ્લા એકનો છેલ્લા પાઠ છેલ્લો એક મુદ્દો છે કે ઓઝોન અવક્ષયન એટલે કે ડિપ્લિશન ઓફ ઓઝોન લેયર. અને બીજાનો મુદ્દો છે એ છે વનીકરણ નિર્વનીકરણ ફોરેસ્ટેશન ડિફોરેસ્ટેશન. તમે લોકો 9-10 ધોરણ સુધીમાં ચિપકો આંદોલન ભણ્યા છો, ચિપકો આંદોલન તમે બધાએ અમૃતાદેવીનું નામ સાંભળ્યું હશે, વિષ્ણુએ જાતિની એ સ્ત્રી અમૃતદેવી. થોડીક એની વાતો એ પાઠમાં બાકી રહી છે એ આપણે નેક્સ્ટ ટાઈમ મળતા જઈશું. અત્યારે શકીએ છીએ આટલી વસ્તુ નોંધ કરીએ.